नमस्कार, निर्माण न्यूज साथे हूँ चौधवानी। सौथी पहला जोईए हेडलाइंस। वडोदरा में ऑक्सीजन की कटोकटी, हॉस्पिटलों की बढ़ती डिमांड वच्चे मात्र 14 कलाक चाले तेटलो ज ऑक्सीजन। नौसो बेड हॉस्पिटल में स्टाफ नो अभाव, डीआरडीओ धनवंतरी हॉस्पिटल माटे स्टाफ नी जाहिरात कराई। केंद्रीय गृहमंत्री अमित शाहे कर्यु हतु उद्घाटन। कोरोना संक्रमण ने काबू में लेवा गोवा में लॉकडाउन जाहिर कराय। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કોરોના કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે। કોરોના પર કાબુ મેળવવા તંત્રના ઘણા પ્રયાસો છતાં હજુ કોરોના કાબુમાં આવ્યો નથી અને તે એક નરી વાસ્તવિકતા છે। કોરોનાના કારણે શાળાઓ છેલ્લા માર્ચ મહિનાથી બંધ છે, ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 30મી એપ્રિલે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષનો અંતિમ દિવસ ગણવો જોઈએ। ઉપરાંત 1મી મેથી 6ઠ્ઠી જૂન ઉનાળુ વેકેશન જાહેર કરીને 7મી જૂનથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરવી જોઈએ। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉનાળુ વેકેશન પહેલાથી જાહેર થતું, પણ આ વર્ષે શૈક્ષણિક કેલેન્ડર તૈયાર ન થયું હોવાથી વેકેશનની જાહેરાત થઈ ન હતી। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ 1960 દ્વારા અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એક વિનંતી પત્ર લખ્યો છે કે હાલ કોરોનાની જે રીતે તીવ્રતા ચાલી રહી છે અને શાળાઓ પુનઃ શરૂ કરવાની કોઈ શક્યતા નથી, ત્યારે તેવા સંજોગોમાં અને પ્રમોશન માટેના નિયમો ઘડીને શાળાઓને અપાઈ ગયા છે। શાળાઓ 1-8 ધોરણ, 9 ધોરણ અને 11 ધોરણમાં પ્રમોશન્સ પણ નક્કી કરી દીધા છે, ત્યારે એક પરિણામની જાહેરાત આપની તારીખ જાહેર થવી જોઈએ અને વેકેશનની તારીખ જાહેર થવી જોઈએ। એટલે અમોએ માગણી કરી છે કે 30-4 એ છેલ્લો દિવસ ગણવો અને 6-6 એ છેલ્લો દિવસ ગણી વેકેશન પૂર્ણ કરી અને 7 જૂનથી શાળાઓ શરૂ કરવી જોઈએ એવી અમારી નમ્ર માગણી છે અને રાજ્ય સરકાર આ અંગે યોગ્ય વિચારણા કરશે। આભાર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરા SSG હોસ્પિટલની મુલાકાત કરી હતી। અમિત ચાવડાએ SSG કોવિડ બિલ્ડિંગની બહાર દર્દીઓના સગા સંબંધીઓની મુલાકાત કરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો। ત્યારબાદ SSG કોવિડ બિલ્ડિંગ ખાતે નોડલ ઓફિસર ડ્રો ઓબી બેલિમની ઓફિસમાં કોવિડના દર્દીઓ સાથે સંકળાયેલ તબીબો અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર પાસેથી દર્દીઓની સંખ્યા, રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજનના જથ્થા સહિતની વિગતો મેળવી હતી। જ્યાં કેટલાક દર્દીઓએ કરેલી રજૂઆત અંગે પણ SSG મેનેજમેન્ટ પાસેથી વિગતો મેળવી હતી। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, નરેન્દ્ર રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ જોડાયા હતા। સર્વદળીય બેઠક બોલાવવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ માંગ કરી છે। મારા જો 45 વર્ષની ઉંમર 2 દિવસ પહેલાં જ પૂરી થઈ છે, એટલે હવે 1 તારીખ પછી જે પ્રક્રિયા શરૂ થશે એમાં હું પણ લઈશ અને તમે પણ લેજો ને બધા લેવી વિનંતી કરું। અમે અહીંયા 12 દર્દીઓના સગા સંબંધીઓને સાંભળ્યા, એમની એક રજૂઆત ખાસ હતી કે દર્દીને મળવા માટેની ઘણા બધા લોકોના જેન્યુઇન પ્રશ્નો છે। અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વિનંતી કરી છે, સરકારમાં પણ વિનંતી કરીએ છીએ કે દર્દીના કોઈ નક્કી કરેલા સગાવાલાને કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરી, PPE કીટ પહેરી અને નક્કી કરેલા સમય માટે હોસ્પિટલની વ્યવસ્થા ગોઠવી અને એના દર્દીને મળવા દેવાની છૂટ આપવામાં આવે, જેથી કરીને એને થોડી હૂંફ પણ મળશે, સાચી પરિસ્થિતિનો ખ્યાલ પણ આવશે અને સાથે સાથે દર્દીને પણ એને સાજા થવા માટેનું એક નવું આત્મબળ પૂરું પડે એ પણ વિનંતી કરી છે। બીજી અન્ય વાતો પણ કરી છે અને એ વાતો હજુ અમે કલેક્ટરશ્રી, કમિશનરશ્રીને સરકાર સુધી પણ પહોંચાડી છે।
वडोदरा महानगरपालिका द्वारा वडोदराना मुख्य बजार एवा मंगल बजार में दुकाने बंद करावामां आवी हती। राज्य सरकारना निर्णयनो अमल करावामां आव्यो हतो। રાજ્યમાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા વલણ જે કડક કરાયું છે અને આથી એક મિની લોકડાઉન શરૂઆત થઈ છે। તમે જોઈ શકો છો કે જે રીતે પોલીસ દ્વારા એલાઉન્સ થઈ રહ્યું છે કે જે વેપારીઓ છે, જે રીતે સરકારનો જે પરિપત્ર છે તે પરિપત્રનું પાલન થાય તેના હેતુસર પોલીસ દ્વારા માઇકથી એલાઉન્સ કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ તમે જોઈ શકો છો કે જે રીતે પાલિકાની ટીમ છે, પાલિકાના જે ટીમ છે તે પણ અહીંયા એલાઉન્સ કરી રહી છે કે દુકાનો બંધ કરો, તેવી એક જાહેરાત થઈ રહી છે। એટલે કહી શકાય છે કે જે પાલિકાની ટીમ છે અને જે રીતે પોલીસની ટીમ છે તે બંને ટીમો બજારમાં નીકળી છે અને જે રીતે સરકારનો જે નોટિફિકેશન ગઈકાલે જાહેર થયું હતું તે નોટિફિકેશન અંતર્ગત જે રીતે વેપારીઓ છે, જે બિનજરૂરી દુકાનો છે, જીવન જરૂરની વસ્તુઓ વગેરેની દુકાનો છે તે વેપારીને દુકાનો બંધ કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતે પાલિકાના અધિકારીઓ અને પોલીસને સાથે રાખીને તમામ કામગીરી થઈ રહી છે અને આપણા સાથે પાલિકાના અધિકારી છે તેમની સાથે વાત કરી, તેમનું શું કહેવું છે? મહેશભાઈ શું કહેશો જે રીતે આજે આપણે દુકાનો બંધ કરવા નીકળ્યા છે? મંગા બજાર નવા બજારના તમામ વેપારીઓને, મંગા બજાર તમામ નવા બજારના તમામ વેપારીઓને અમે વિનંતી કરી છે, તમામ દુકાનો જે ચાલુ હતી આવશ્યક સેવાઓ સિવાય તે બધી દુકાનો બંધ કરી છે। છતાંય અમુક વેપારીઓ માનતા નથી, એમને સમજ આપી છે અને દુકાનો બંધ કર્યા પછી પણ વેપારીઓ પોતાની દુકાનની બહાર ટોળા વાળે છે, એ ટોળાઓને બી એ થયું છે। કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે। જેટલી કોર્પોરેશન અને પોલીસ મદદ કરી રહી છે એની સાથે પ્રજાએ બી સાથ નહીં આપે ત્યાં સુધી કોરોના જાય નહીં। એટલે તમામ વેપારી ભાઈઓને વિનંતી કરીએ છીએ, જે જાહેરનામો છે એને માન આપીને તમે કોર્પોરેશન અને પોલીસને બી સહયોગ કરો। જે રીતે આજે પોલીસની ટીમ સાથે રાખવાની ફરજ પડી છે, લોકો માનવા તૈયાર નથી, શું કહેશો? બસ આ જ વસ્તુ છે, મેં અગાઉ બી આપને જણાવ્યું કે પ્રજાએ જાગૃત થવાની છે, જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણે આ કોરોનાને પાછો પાડી નહીં શકીએ। જે વડોદરા વાસીઓ છે તેના માટે શું એક સંદેશ આપશો? હવે દુકાનો એ એક્શન લેવાનું તો નીતિ વિશે એક બાબત છે, કમિશનર સાહેબ અને પોલીસ કમિશનર સાહેબ જે અમને આદેશ આપશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું અમે। દુકાનો બંધ કરવા હોય છે, આવશ્યક જીવનજાતની વસ્તુ છે જે દુકાનો બંધ કરાઈ છે, પરંતુ પબ્લિક બહાર લટાર મારવા નીકળી રહી છે, એ લોકોને શું અપીલ કરશો? એને અમે ટોળે ટોળા જે હતા બધા બજારમાં અને સતત અમે અમારી ટીમો સાથે રાઉન્ડ અપ મારી રહ્યા છીએ અને દૂર કરીશું એમને। કોઈ કસવાર વાત નહીં માને તો તેના સામે કઈ રીતની કાર્યવાહી થશે? એ તો તમે જાણો જ છો, પોલીસ માસ્ક વગરના માણસો અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરશે એને અમે દંડ કરીશું, જરૂર દંડ કરીશું। અને આ તો પાલિકાના અધિકારી મહેશ રબારી જેમણે સારી વાત કરી છે કે લોકોએ સમજવાની જરૂર છે અને કોઈ સમજે નહીં તો પાલિકા અને પોલીસની ટીમ છે નહીં ના સમજ લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરશે। જે રીતે હવે એક કડક વલણ અપનાવ્યું છે અને જે રીતે કોરોના ચેન તોડવી છે તેના માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે, પરંતુ લોકોમાં ક્યાંક ને ક્યાંક સમજણનો અભાવ છે માટે પાલિકાની ટીમ પોલીસને સાથે રાખીને કામગીરી કરી રહી છે। તમને આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે તે માંડવી વિસ્તારના દ્રશ્યો છે, માંડવીની દુકાનો છે તે તમામ દુકાનો બંધ છે અને જે રીતે સવારે જે દુકાનો ખુલ્લી હતી, કેટલીક દુકાનો સવારે ખુલ્લી હતી તે દુકાનોને પાલિકાની ટીમ દ્વારા બંધ કરવામાં આવી છે અને જે રીતે આપણી સાથે અન્ય જે વડોદરાવાસી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, તેમનું શું કહેવું છે? જે રીતે સરકારનું જે સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે અને એક મિની લોકડાઉનની આજે શરૂઆત કરી છે, વિજયભાઈ શું કહેશો? જે રીતે સરકારે એક વર્ષ બાદ વધુ એક વખત મિની લોકડાઉન આપ્યું છે, સૌ પ્રથમ આ કોરોનાની મહામારી અતિશયોક્તિમાં વધી જેને કાબૂમાં કરવું અશક્ય બન્યું છે। આજે વડોદરાની તમામ હોસ્પિટલોમાં કે પ્રાઇવેટ જે એ લોકોએ બેડો તૈયાર કર્યા ત્યાં કોઈ પણ જગ્યા કોઈ પણ દર્દીને સેવા નથી મળી રહી, નથી ઇન્જેક્શનો મળતા, નથી ઓક્સિજન પૂરો પડતો। છેલ્લે જે આજે સવારથી જોતા લાગ્યું કે ભલે જાગ્યા ત્યાંથી સવાર, પરંતુ કોર્પોરેશનના કર્મચારી, પોલીસના કર્મચારી જે લોકોએ આજે સવારથી જે આ સેવા ચાલુ કરી છે, બજાર પૂરેપૂરું બંધ છે, થોડું ઘણું કદાચ ચાલુ રહેલું છે, તે લોકોને બી એ લોકો અપીલ કરી રહ્યા છે કે ભાઈ મહેરબાની કરીને બંધ રાખો, સહયોગ આપો, જો આ પૂરેપૂરો સહયોગ આપશે તો 100% 2-5-10 દિવસની મેં
આની પરિણામ મળશે. પબ્લિકને પણ કહેવાની જરૂર છે કે જ્યારે આ લોકો જાગ્યા તો હવે આપણે પણ જાગ્યા ત્યાંથી સવારે એ લોકો થયા છે તો આપણે પણ થોડો એમને સહયોગ આપવાની જરૂર છે. આપણે પોતે જે રીતે લોકોએ સહયોગ આપવાની જરૂર છે, તમે જોઈ શકો છો કે જે પાલિકાની જે ટીમ છે તે ખાનગી વાહનોમાં સવાર થઈ અને જે રીતે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે અને તમામને એક અપીલ કરવામાં આવી રહી છે કે જે રીતે સરકારનો નોટિફિકેશન છે તેનું પાલન કરે, જીવન જરૂરત વગેરેની જે વસ્તુઓ છે તેની દુકાનો છે તે દુકાનો બંધ કરે અને તેમને લોકોને દુકાન બંધ કરાવી છે અને કોઈ નહીં વાત માને તો તેના સામે દંડાત્મક પગલાં પણ લઈ શકાય છે. જે રીતે જીટીબીએલ ગુજરાત ન્યૂઝમાં એક અપીલ કરે છે કે જે રીતે કોરોના વાયરસની મહામારી છે ત્યારે લોકોએ જાગૃત થવાની તેની જરૂર છે. જો કોરોનાને હરાવવો હશે તો દરેકે વહીવટી તંત્રનો જે નિર્ણય છે તે નિર્ણયમાં સાથ સહકાર આપવો પડશે. કેમેરામેન જિજ્ઞેશ કડુસ્કર સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા. સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ સુરતની, તો સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા આજે તમામ દુકાનો બંધ કરાવવામાં આવી હતી, સાથે જ સરકારના આદેશ મુજબ શહેરમાં મોલ, દુકાનો અને બજારો બંધ કરાવવામાં આવ્યા હતા. વધતા જતા કોરોનાને લઈને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં આગામી 5 મે સુધી જીવન જરૂરિયાત સિવાયની તમામ વસ્તુઓની દુકાનો બંધ રાખવામાં આવશે. સરકારના નિર્ણયનો અમલ કરવા પાલિકાની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સુરતમાં ગઈકાલે ગાઈડલાઈન બહાર પડી તે પ્રમાણે માત્ર અનાજ, કરિયાણાની અને જે ઇમરજન્સી સેવાઓ છે તેની જ દુકાનો શરૂ કરવાની માંગ કરી. તો ત્યારે આજે શહેરમાં લોકોએ જે કહેવાય કે જે ગાઈડલાઈન બહાર દુકાનો જે શરૂ કરવામાં આવી હતી તેને બંધ કરવા માટે તંત્ર કામે લાગ્યું છે. અહીં પોલીસ દ્વારા જે દુકાનો હોય છે અને જે બિનજરૂરિયાત વસ્તુની જે કહેવાય કે જે દુકાનો ચાલુ હોય તેને બંધ કરવાની કામગીરી કરવામાં આવી હતી અને ગોરધોર રોડ સહિતના દરેક મલ્ટીપલ કોમ્પ્લેક્સ અને જે મોલો હોય છે જ્યાં લોકોએ દુકાન ખોલી હતી તેને બંધ કરવામાં આવી હતી અને હાલ 5 દિવસ પૂરતી જે ઇમરજન્સી સેવાઓ હોય છે તેને ચાલુ કરવાની જે ગાઈડલાઈન તે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવી હતી ત્યારે તેનો કડકપણે અહીં અમલ થતો જોવા મળે છે. કેમેરામેન આનંદ ગુરવ સાથે મેહાલી પટેલ, સુરત. સુરત શહેરમાં કોરોનાના કેસોના ઉતાર ચઢાવની જેમ તાપમાનમાં પણ ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સવારે 40 ડિગ્રીની ઉપર તાપમાન નોંધાયા બાદ થોડા જ કલાકોમાં 5 ડિગ્રી ઘટાડો થઈને 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ કાળઝાળ ગરમીના કારણે તેમજ કોરોનાના ભયના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેને લઈ રસ્તાઓ પણ સુમસામ જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે કોરોનાના હોટસ્પોટ બનેલા પાલનપુરમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે વેપારી એસોસિએશન દ્વારા અપાયેલો જનતા કરફ્યુ વધુ 5 દિવસ લંબાવવામાં આવ્યો છે. હવે પાલનપુરમાં 2 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન અમલમાં રહેશે. આમ વેપારીઓએ 23 થી 27 એપ્રિલ 5 દિવસ જનતા કરફ્યુનો નિર્ણય કર્યો હતો, જો કે ગઈકાલે પાલનપુર નગરપાલિકામાં ફરી વેપારી એસોસિએશન સાથે તંત્રની બેઠક થઈ હતી અને પાલનપુર નગરપાલિકા ખાતે આ બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં કોરોના સંક્રમણને નાથવા માટે જનતા કરફ્યુ વધુ 5 દિવસ લંબાવવાનું સર્વાનુમતે નિર્ણય કરાયો હતો. 5 વાગ્યે નગરપાલિકા હોલમાં પ્રાંત અધિકારી, ચીફ ઓફિસરશ્રી, DYSP
उपप्रमुख श्री कारोबारी चेरमेन श्री एमनी हाजरी में वेपारी एसोसिएशन एक बैठक बोलावामां आवी हती। तो पहला तो जे आ पहला 5 दिवस जे लॉकडाउन ए लोकोए स्वैच्छिक आप्युं तो ए बदल नगरपालिका वती एमनो अमे आभार मान्यो हतो। अने एना पछी ए लोकोने मंतव्यो जाणी अने एमना स्वैच्छिक इच्छाथी आपणे फरी आ 2 तारीख सुधीनो एमने लॉकडाउन राखवानो निर्णय लीधो छे। अमदावाद महानगरपालिका द्वारा आज तमाम दुकाने बंद करवामां आवी हती। साथे ज सरकारना आदेश मुजब शहर में मॉल दुकाने अने बजारो बंद करावामां आव्या हता। वधता जता कोरोना ने लईने राज्य सरकार द्वारा जाहेरात करवामां आवी हती के राज्य में आगामी 5 मे सुधी जीवन जरूरियात सिवायनी तमाम वस्तुओनी दुकाने बंद राखवामां आवशे। सरकारना निर्णयनो अमल करवा पालिकानी टीमे कार्यवाही शुरू करी हती। સાથે જ અલગ અલગ જે દુકાનો છે તેને પણ બંધ રાખવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ વેપારીઓ ક્યાંક અસમંજસમાં છે। કઈ દુકાનો બંધ રાખવી, કઈ દુકાનો ચાલુ રાખવી તેનો કોઈ પણ જાતનો પરિપત્ર નથી, જેને લઈને અત્યારે નહેરુનગર વિસ્તારની જો વાત કરીએ તો નહેરુનગર વિસ્તારમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। દુકાનો જે છે કેટલીક દુકાનો બંધ જોવા મળી રહી છે, ત્યારે કેટલીક દુકાનો હજુ પણ ચાલુ જોવા મળી રહી છે। ચોક્કસ જે પ્રમાણે ઓફિસ સ્ટાફની જો વાત કરીએ તો કોર્પોરેટ ઓફિસની જો વાત કરીએ તો કોર્પોરેટ ઓફિસમાં 50% સ્ટાફ સાથે ઓફિસો ચાલુ રાખવાનો એક નિર્ણય કરવામાં આવ્યો હતો। સાથે સાથે ઔદ્યોગિક એકમોમાં પણ ચાલુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। પરંતુ જે દુકાનો છે, વાત કરીએ કે ઘડિયાળની દુકાન હોય કે પછી ચશ્માની દુકાન હોય કે પછી ડેરી પાર્લર હોય, તે ચાલુ રહેશે કે કેમ તેના માટે અસમંજસ જોવા મળી રહી છે। ઘણી જગ્યાએ લોકોએ અડધે શટર ઊંચું કરીને પણ પોતાનો ધંધો કરી રહ્યા છે। વેપારીઓ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે કોઈ પણ જાતનો નિર્ણય કઈ રીતનો છે તે તેમને ખ્યાલ નથી, જેને લઈને આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। ધોરાજી ઉપલેટા વિસ્તારમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે ધોરાજી ઉપલેટાના ધારાસભ્યની અટકાયત કરવાની વિગતો સામે આવી રહી છે। ધારાસભ્ય લલિત વસુએ દ્વારા તેમના મત વિસ્તારમાં ઓક્સિજન બેડ અને રેમડેસિવિર ઇન્જેક્શન સહિતની માંગ કરાઈ હતી અને કહ્યું હતું કે માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ મરણાંત ઉપવાસ કરીશ। ત્યારબાદ માંગ સ્વીકારવામાં ન આવતા ધોરાજી પ્રાંત કચેરી સામે લલિત વસોએ ઉપવાસ આંદોલન પર બેસે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી। અટકાયત બાદ પણ માંગને લઈને ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તેવું લલિત વસોયાએ જણાવ્યું હતું। ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ઓફિસ સામે હું અને મારા 10 જેટલા ટેકેદારો ધોરાજી ઉપલેટા વિસ્તારની જનતાને જે કોરોનાના દર્દીઓ છે એમને સરકારશ્રી દ્વારા પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજનની ફાળવણી કરવામાં નથી આવતી, પૂરતા પ્રમાણમાં તો ઠીક છે પરંતુ 1% જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપવામાં નથી આવતા। છેલ્લા 6 દિવસથી સરકારી તંત્રને અને સરકારને ઢંઢોળવાનો અમે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ કોઈ હકારાત્મક જવાબ તંત્ર દ્વારા આપવામાં નથી આવ્યો। ના છૂટકે હું આજે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરું છું। ધોરાજીની અંદર ગઈકાલે સરકારી હોસ્પિટલ અને સરકાર માન્ય હોસ્પિટલોએ જે રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી હતી એ 1015 રેમડેસિવિર ઇન્જેક્શન માગવામાં હોસ્પિટલો દ્વારા આવ્યા છે, એની સામે સરકારે ફક્ત 66 રેમડેસિવિર ઇન્જેક્શનો આપ્યા છે। અમારી માગણી છે કે જે માગણી છે એના 50% રેમડેસિવિર ઇન્જેક્શન ધોરાજી ઉપલેટા અને જામકંડોળાની પ્રજાને આપવામાં આવે।
મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે કોરોના પર કાબુ મેળવવા તંત્ર ઘણા પ્રયત્ન કરી રહ્યું છે છતાં પણ હજુ કોરોના કાબુમાં આવ્યો નથી અને તે એક નરી વાસ્તવિકતા છે ત્યારે મોરબીના ઉદ્યોગપતિએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મોરબીના પીપળી રોડ પર આવેલા સ્વીટ સિરામિકના ઉદ્યોગપતિ લાલાભાઈ પટેલ દ્વારા 6 ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીન હતા જે તમામ ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીન જરૂરિયાતમંદ દર્દીઓને જરૂર પડે તો કોઈપણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અને કોઈ ચાર્જ વગર આપવામાં આવે છે ગયા વર્ષે જયારે કોરોનાની વિપરીત પરિસ્થિતિ હતી એ સમયે મારા કુટુંબી દાદાને જયારે કોરોના થઈ ગયો હતો એ સમયે અમે દોઢ મહિનાની આજુબાજુ મારા દાદાને અમે હોસ્પિટલમાં સારવાર લીધી હતી એ સમયે અમને અહીંયાથી રજા લીધા પછી ડૉક્ટરો મુજબ જાણવા મળ્યું હતું કે ઓક્સિજનનું એક મશીન આવે છે એ ઓક્સિજન મશીન અમે પોતે ખરીદીને અમે બાપાને ઘરે સારવાર માટે 1.5 મહિનો કન્ટિન્યુ એ મશીનનો યુઝ કર્યો હતો એટલે આ વર્ષે અમને જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે અમને એવું લાગ્યું કે ભાઈ પરિણામ દિવસે ને રાત્રે ખરાબ આવતું જાય છે એના માટે ઓક્સિજનની જરૂરિયાત મહત્વની છે એટલે ઓક્સિજનની જરૂરિયાત પડશે એ સમયે મેં મારા વેપારીની મદદના મારફતે મેં ન્યા પંજાબથી ઓક્સિજનના 6 મશીન મગાવી લીધા હતા એ મશીને હું અત્યારે લોકોને સેવા કરવા માટે જ આપું છું કોઈ જ્ઞાતિ જાતિ કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર પણ મારી મજબૂરી એ છે મારી આગળ 6 જ મશીન છે બીજા લોકોને જે લોકો કોઈ પણ સિટીમાં જાવ ગુજરાતની અંદર જાવ કોઈ બહાર જાવ કોઈ પણ જાવ બધા લોકો કોઈ પણ સિટીમાં મોટા મોટા માણસો ઘણા 10-20%, 15% હોય જ છે અત્યારે હોસ્પિટલમાં આપણે કોઈ પણ હોસ્પિટલમાં જોવા જાય તો હોસ્પિટલમાં બેડની સુવિધા નથી મળતી ઘણી વખત ઓક્સિજનની બહુ સોલ્ટે તકલીફ પડે છે તો આ સમયે આ ઓક્સિજનની મશીન હોય તો એ હોસ્પિટલમાં આને સારવાર લઈ શકાય આ મશીનના આધારે ઘરે પણ સારવાર લઈ શકાય રાજ્યમાં એક તરફ કોરોના મહામારીએ માજા મૂકી છે ત્યારે રાજ્યમાં ફરી એકવાર કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે સુરતના લાલ દરવાજા ખાતે આવેલ આયુષ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ મધરાત્રિએ આઈસીયુ વોર્ડમાં આગની ઘટના બની હતી આઈસીયુ વોર્ડમાં રવિવારે મધરાત્રે ઓવરલોડિંગના કારણે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી આઈસીયુમાં ઓક્સિજન અને વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા 18 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા આખી રાત ભયાવહ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતી હતી ત્યારે ગુજરાતમાં વારંવાર આવા બનાવો કેમ બને છે તે સવાલ અત્યારે હાલ સૌ કોઈ કરી રહ્યું છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું વધુ સમાચાર